નમસ્કાર મિત્રો આજે સીધું સટમાં આપણે જે વાત કરવાના છીએ એ પહેલાં મારે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનવો છે કારણ કે આજે મારો જન્મદિવસ હોવાને કારણે આપણા દર્શક મિત્રો તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ મને પ્રાપ્ત થઈ છે અને એ મને બળ મળે છે મારા વિદ્યાર્થીઓ જૂના અને નવા બધા જ વિદ્યાર્થીઓએ પણ મને શુભકામના પાઠવી છે શુભચિંતકોએ શુભકામના પાઠવી છે એટલા માટે મને એક હિંમત મળે છે નવું બળ મળે છે અને સત્ય અને તથ્ય કહેવા માટેની એક હિંમત એ આપના તરફથી મને પ્રાપ્ત થાય છે આપણે જ્યારે વાત કરીએ છીએ કે સત્ય અને તથ્યની ત્યારે આપણે તર્ક સાથે વાત કરવાની છે આપણે સત્યની વાત કરવાની છે તથ્યોની વાત કરવાની છે આપણે દસ્તાવેજી તથ્યોની વાત કરવાની છે અને એટલે જ જ્યારે સંમેત શિખરજીનો મુદ્દો આવ્યો ત્યારે આપણે બહુ સ્પષ્ટ કરી દીધું હતું દસ્તાવેજો બતાવીને કે બે હજાર ઓગણીસમાં ઝારખંડની ભારતીય જનતા પાર્ટીની સરકારે જે ગેઝેટ બહાર પાડ્યું હતું એમાં છે ને સંમેત શિખરજીને પર્યટન સ્થળ તરીકે જાહેર કરવાની વાત હતી કેન્દ્ર સરકાર એટલે કે માનનીય નરેન્દ્ર મોદીની સરકારે એના પછી ઓગસ્ટમાં જે રાજપત્ર જાહેર કર્યો જે ગેઝેટ જાહેર કર્યું એમાં પણ એ જ વાત આવી અને અત્યારના મુખ્યમંત્રી જે હેમંત સોરેન ઝારખંડ મુક્તિ મોરચાના મુખ્યમંત્રી છે એ ઝારખંડના મુખ્યમંત્રી છે જેમને જેમની સરકારને ડૂલ કરવા માટેની ભારતીય જનતા પાર્ટીએ અનેક કોશિશો કરી છતાં એ સરકાર તૂટી નથી એટલે આ પેટ ચોળવીને શૂળ ઊભું કરવામાં આવ્યું આપણા જૈન ધર્માવલંબીઓ એ પોતે જાણે કે નરેન્દ્ર મોદીએ એમની માગણીને સ્વીકારી લીધી હોય એ રીતે એમનો આભાર માની રહ્યા છે અને ભક્તગણ જે છે નરેન્દ્ર મોદીનું ભક્તગણ છે એ પણ એ વાતને આગળ વધારે છે પ્રચારિત કરે છે ત્યારે કેટલાક અંધભભક્તો આપણે જે દસ્તાવેજો મૂક્યા એ દસ્તાવેજોને અવગણીને આપણે જાણે કે કોઈ બીજાની પ્રચાર ભૂમિકા કરતા હોઈએ એવું લાગે છે અને એટલા માટે અમારે હંમેશા કહેવું પડે છે કે ભાઈ અમે જે દસ્તાવેજો મૂક્યા અમે જે સત્ય મૂક્યું એને તમે તર્કબદ્ધ રીતે જો ચેલેન્જ કરી શકતા હો તો તમારે ચેલેન્જ કરવું બાકી તો તમે અમારી સાચી વાતને જ પણ જો ન સ્વીકારવાના હોય જો કે થોડા ઘણા જેવા હોય છે બાકીના આપણા મોટા ભાગના દેશ વિદેશના જે દર્શકો છે એ તર્ક સાથે સત્ય સાથે તથ્યો સાથે એ છે ને વાત આપણી જે વાત છે એને સ્વીકારે છે અને આપણો હેતુ આ સીધુંને સટ કરવાનો એ જ છે કે જે ગભગોળા ચલાવવામાં આવે છે જે વોટ્સઅપ યુનિવર્સિટી ચલાવવામાં આવે છે એ વોટ્સઅપ યુનિવર્સિટીને એના જુઠ્ઠાણાઓને ભેદવા અને સાચી વાતોને રજૂ કરવી કેટલાક લોકોને પેટમાં ચૂંક આવે તો એની અમે પરવા કરતા નથી પણ સાચી વાત તો ગાય વગાડીને કહેવાના છીએ એટલી વાત મારે શરૂઆતમાં કહી દેવી હતી અને મને શુભેચ્છા પાઠવનારાઓમાં કેટલાક અંધભક્તો પણ છે એટલે એ બધાને આજે જન્મદિવસ નિમિત્તે મને જે શુભેચ્છા પાઠવી છે એ આપણા દર્શકો તમામ દર્શકો જે પક્ષના સમર્થક હોય જે વિચારધારાના સમર્થક હોય એ તમામનો હું તહે દિલથી આભાર માનું છું અને આજે જે વાત કરવાનો છું એ એ છે કે દેશના વિવિધ રાજ્યોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા અને આ આરએસએસ એના સરસંઘ ચાલક ડોક્ટર મોહન ભાગવત તથા વિશ્વ હિન્દુ પરિષદ જે સંઘ પરિવારનું જ અંગ છે અને સંઘ પરિવારના બધા જ સંગઠનો એ હિન્દુ મંદિરોને સરકાર મુક્ત કરવાની વાત કરે છે ઝુંબેશો ચલાવે છે અને મારે એની વાત કરવાની છે ખાસ કરીને તિરુપતિ જે તિરુપતિમાં અબજો રૂપિયાની આવક થાય છે એ તિરુપતિ દેવસ્થાનમ એ જે છે ત્યાં અત્યારે જે સરકાર હસ્તક છે સરકાર એના ડિરેક્ટરોને નિમે છે સરકાર એના ચેરમેનને નિમે છે અને તિરુપતિની વિરુદ્ધમાં તિરુપતિની વિરુદ્ધમાં એટલે કે તિરુપતિના સંચાલક મંડળની વિરુદ્ધમાં એના ઉપર સરકારનો કબજો ન હોવો જોઈએ એના માટેની રીતસરની ઝુંબેશ ચાલે છે અમારા મિત્ર અને ભારતીય જનતા પાર્ટીના નેતા ડૉક્ટર સુબ્રમણ્યમ સ્વામી પણ એ ઝુંબેશમાં અગ્રેસર છે બીજા વીએસએનએલ વિદેશ સંચાર નિગમ લિમિટેડ જ્યારે હતું ત્યારે એના જે ચેરમેન મેનેજિંગ ડિરેક્ટર હતા ટી એ ચૌધરી અમે ઘણીવાર એમની સાથેના સંપર્કમાં પણ આવ્યા મુંબઈને કારણે અને એ આંધ્રમાં હૈદરાબાદમાં બેઠા બેઠા આ હિન્દુ મંદિરોને સરકાર મુક્ત કરવા જોઈએ એવી એક ઝુંબેશ ચલાવે છે સંઘ પરિવાર સમગ્ર રીતે ઝુંબેશ ચલાવે છે તમિલનાડુમાં આ ઝુંબેશ ચાલે છે કેરળમાં આ ઝુંબેશ ચાલે છે અને છેવટે ઉત્તરાખંડમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ એ ભારતીય જનતા પાર્ટીની સરકારે જે મંદિરોને સરકાર હસ્તક લીધા એની વિરુદ્ધમાં પણ એ ઝુંબેશ ચલાવે છે મને નવાઈ એ વાતની લાગે છે કે આ સમગ્રપણે ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા આરએસએસ અને એના સંઘ પરિવારના તમામ સંગઠનો એ હિન્દુ ધર્મ સ્થળો હિન્દુ મંદિરો એ સરકાર હસ્તક ન હોવા જોઈએ સરકારથી મુક્ત થવા જોઈએ એ હિન્દુ મંદિરોના મુક્તિનો સંઘર્ષ ચલાવી રહ્યા છે છતાં આમાંથી કોઈ માઇનો લાલ ગુજરાતમાં સરકાર હસ્તકના મંદિરો વિશે ઉફ નથી કરતો મને એ જ સમજાતું નથી કારણ કે તમે જો આંધ્રમાં આ ઝુંબેશ ચલાવી રહ્યા હો તમે તેલંગણમાં આ ઝુંબેશ ચલાવી રહ્યા હો તમે તમિલનાડુમાં આ ઝુંબેશ ચલાવી રહ્યા હો તમે કેરળમાં આ ઝુંબેશ ચલાવી રહ્યા હો તમે ઉત્તરાખંડમાં જો આ ઝુંબેશ ચલાવી રહ્યા હો તો ગુજરાતમાં કેમ નહીં આ ગુજરાતમાં કંઈક રહસ્ય છે ગુજરાતમાં મસ મોટી આવક ધરાવતા ધાર્મિક સ્થળો જેમ કે સોમનાથ મંદિર અંબાજી મંદિર ડાકોરનું મંદિર દ્વારકાનો મંદિર અને બીજા સેંકડો મંદિરો બહુચરાજીનું મંદિર આ બધાના મેનેજમેન્ટમાં સરકાર છે ને પોતે છે ને નિયુક્તિઓ કરે છે મને લાગે છે કે સોમનાથનો જીર્ણોદ્ધાર જ્યારે સરદાર સાહેબે કરાવ્યો કમા મુન્શીની ભલામણથી ત્યારે એ ટ્રસ્ટને સ્વતંત્ર રાખવાનું નક્કી થયેલું હતું પરંતુ ધીરે ધીરે એ ટ્રસ્ટ સરકારી ટ્રસ્ટમાં ફેરવાઈ ગયું અને સરકારી અધિકારીઓ એના સંચાલકો બનવા માંડ્યા માનનીય વડાપ્રધાન એના ટ્રસ્ટી હોઈ શકે માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી એના ટ્રસ્ટી હોઈ શકે પણ એનો સઘળો વહીવટ સરકાર હસ્તક જો હોય તો પછી મારો પહેલો જ પ્રશ્ન છે કે તમે તિરુપતિ દેવસ્થાનમ તિરુપતિ બાલાજીના મંદિરને તમે સરકાર મુક્ત કરવા માટેની જે ઝુંબેશ ચલાવો છો તો અહીંયા સોમનાથને સરકાર મુક્ત કેમ નહીં અંબાજીને સરકાર મુક્ત કેમ નહીં બેચરાજીને સરકાર મુક્ત કેમ નહીં ડાકોરને સરકાર મુક્ત કેમ નહીં દ્વારકાને સરકાર મુક્ત કેમ નહીં અને પાલીતાણા સમય શિખરજી પછી પાલિતાણા એ બહુ જ પવિત્ર જૈન તીર્થ સ્થળ છે ત્યાં એમ કહેવામાં આવે છે કે લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન છે પરંતુ પાલિતાણા અંગે અમે જૈન અગ્રણીઓની સાથે વાત કરી ત્યારે જે લોકો જૈનોની સામે જે કંઈ ટકરાવમાં છે એમને વર્તમાન સરકાર જે છે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારતીય જનતા પાર્ટીના લોકોનું સંરક્ષણ છે અને એ જો ન હોય તો ભાઈ શ્રી મંત્રી હર્ષ સંઘવીએ જે ખાતરી આપી છે એનો અમલ કરીને બતાવે આજે એના વિશેની બેઠક મળવાની હતી એ બેઠકનો અહેવાલ હજુ અમારી સુધી પહોંચ્યો નથી પરંતુ પાલિતાણા વિશે શું નિર્ણય કરવાના કારણ કે પાલિતાણા એટલું જ પવિત્ર સ્થળ છે કે ત્રેવીસ તીર્થંકરો જૈન ધર્મના બહુ જ વંદનીય એવા તીર્થંકરો ત્રેવીસ તીર્થંકરોના પગલાં અહીંયા પડેલા છે અને એની પવિત્રતા એ જળવાઈ રહે એ ખૂબ જરૂરી છે સંમેજ શિખરજી માટે આખા દેશમાં અને દુનિયામાં જઈનો ઉહાપો મચાવે અને પાલિતાણા સરકાર શું કરે છે એ પ્રશ્ન તો થવાનો અને મેં કહ્યું એમ કે ત્યાં જે પ્રકારનું એને લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન ગણાવી દેવામાં આવે છે પણ એમાં જે લોકો સંડોવાયેલા છે એ સત્તા પક્ષ સાથે સંકળાયેલા હોય અને એમની સામે જો પગલાં ન લેવાતા હોય એવી જૈન ધર્માવલંબી અગ્રણીઓની જો ગણતરી હોય એમની એ ભાવના હોય તો મને લાગે છે કે રાજ્ય સરકારે તત્કાળ એ દિશામાં પગલાં ભરવા જોઈએ અમારી પાસે તિરુપતિ બાલાજી એના માટે છે ને કેટલીક રોચક બાબતો છે અબજોની આવક છે અને તમને ખ્યાલ હશે કે વર્તમાન મુખ્યમંત્રી આંધ્રના જગન મોહન રેડ્ડી તમને ખ્યાલ હશે કે એ ખ્રિસ્તી છે અને ખ્રિસ્તી છે અને એમણે જેમને ચેરમેન નિમ્યા છે એ એમના જ સગા છે એ પણ ખ્રિસ્તી છે જગનમોહન રેડ્ડીના પિતાશ્રી જે મુખ્યમંત્રી હતા એ પણ ખ્રિસ્તી હતા અને એમને ત્યાં જવામાં વાંધો નથી પડતો માનનીય વડાપ્રધાનો પણ એમની સાથે જાય છે પરંતુ મેં કહ્યું એમ કે સંઘ પરિવાર વીએચપી ડૉક્ટર સુબ્રમણ્યમ સ્વામી આ તિરુપતિ દેવસ્થાનમને સરકાર હસ્તકથી મુક્ત કરાવવા માટેની જે ઝુંબેશ ચલાવે છે એ ઝુંબેશમાં એમનું ખ્રિસ્તી હોવું એ જવાબદાર છે કે એવી જ રીતે જે રીતે ડૉક્ટર સ્વામી એમ કહે છે કે તમિલનાડુમાં ડીએમકેની સરકાર છે અને ડીએમકે એ એથિસ્ટોની બનેલી છે ડીએમકે કોઈ ઈશ્વરમાં એ નાસ્તિકો છે એમ કે તો નાસ્તિકો કઈ રીતે દેવસ્થાનમનો વહીવટ કરી શકે અથવા પૂજારીઓની નિયુક્તિ કરી શકે આવા પ્રશ્નો ઉઠે છે અદાલતો સુધી જાય છે હજારો મંદિરો હિન્દુ મંદિરો એ એમના દેવસ્થાનમ વિભાગ હેઠળ છે ગુજરાતમાં તો છે જ છે ગુજરાતમાં બીજા પણ હસ્તગત થઈ રહ્યા છે પણ ગુજરાત વિશે કોઈ ઉફ નથી કરતું પણ દ્રમુકની સરકાર છે તો દ્રમુકની સરકારમાં જે બેઠા છે એ લોકો નાસ્તિક છે તો મારે તમને કહેવું જોઈએ કે હિન્દુ મહાસભાના જે સુપ્રીમો હતા સ્વાતંત્ર્યવીર સાવરકર એ પણ નાસ્તિક હતા એથિસ્ટ હતા એ ઈશ્વરમાં માનતા જ નહોતા અને એ વર્તમાન શાસકોના આરાધ્ય દેવ છે મહારાષ્ટ્રમાં ચૂંટણી થાય ત્યારે ભારતીય જનતા પાર્ટીના સંકલ્પપત્રમાં એવું લખવામાં આવે કે અમે સ્વાતંત્ર્યવીર સાવરકરને ભારત રત્ન આપીશું છતાં પણ એમને બહુમતી ન મળે અને ત્યાં શિવસેના એનસીપી અને કોંગ્રેસની સરકાર થાય તો એને તોડી પાડીને ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાના એકનાથ શિંદે જૂથની સરકાર બનાવવામાં આવે એવું પણ બને પરંતુ ભારત રત્ન કોણે આપવાનો છે ભારત રત્ન ભારત સરકારે આપવાનો છે તમે સંકલ્પ પત્રમાં એક પાર્ટી તરીકે વચન આપ્યું છે અને તમે એ વચનને પાળતા નથી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત રત્ન આપવાનો હોય રાજ્ય સરકાર ભારત રત્ન નથી આપતી તો તમારા વચનનું તમે જ પાલન નથી કરતા અને એ સ્વાતંત્ર્યવીર સાવરકર મેં કહ્યું એમ ડોક્ટર સ્વામીની જો વાત આપણે માનીએ કે ડીએમકે વાળા બધા છે ને નાસ્તિક છે એ ઈશ્વરમાં નથી માનતા તો પછી સ્વાતંત્ર્યવીર સાવરકર પણ નાસ્તિક હતા એ પણ ઈશ્વરમાં નહોતા માનતા એ ગાયને પણ પૂજનીય નહોતા માનતા ગોમાતા તરીકે માનતા નહોતા એટલે આપણે જ્યારે કોઈ મુદ્દો છેડીએ ત્યારે તર્ક સાથે સંબંધિત હોવો જોઈએ ત્યાં જો અન્ના દ્રમુકની સરકાર હોય તો એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાણ ધરાવે છે એટલે એની સામે કોઈ વાંધો ના હોય બંને દ્રવિડ મુમેન્ટના પક્ષો છે બંનેના નેતાઓ નાસ્તિક ગણાય પરંતુ અમારી સાથે જો તમારું જોડાણ હોય તો કોઈ વાંધો નહીં એ જ રીતે કેરળમાં માર્ક્સવાદીઓની સરકાર છે ડાબેરી મોરચાની સરકાર છે ત્યાં તમારો વિરોધ છે ત્યાં તમે કહો છો કે મંદિરો છે ને એમની મુક્તિ થવી જોઈએ સરકાર હસ્તક ન રહેવા જોઈએ ગુરુવાયુરમાં જો એક ક્રિશ્ચન મુખ્યમંત્રી રહેલા એમના પુત્રનો કોઈ વિધિ થતો હોય મંદિરની બહાર તો પણ એને છે ને ગોમૂત્રથી અને એ બધી છેને એને પવિત્ર કરવામાં આવે આ ચાલી રહ્યું છે બેવડા ધોરણોની વાત છે અને એટલે જ આજે અમે જ્યારે વાત છેડી ત્યારે અમે આ વાત કરી અને હમણાં હમણાં કર્ણાટકમાં ચૂંટણી છે વિધાનસભાની ચૂંટણી છે ઉધારીના નેતા બસવરાજ બોમ્બ એ ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી છે અને એમણે કહ્યું કે હિન્દુ મંદિરોને સરકારના કબજામાંથી મુક્ત કરવા માટે અમે કાયદો કરવાના છીએ ગુજરાતમાં એવો કાયદો ક્યારે થશે આપણને પ્રશ્ન થવો જોઈએ ને ગુજરાતીઓને કારણ ગુજરાતમાં એ છે ને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ભવ્યાતિ ભવ્ય બહુમતીવાળી સરકાર છે ભારતીય જનતા પાર્ટીની કર્ણાટકની સરકાર મત લેવા માટે એમ કહેતી હોય કે અમે કર્ણાટકમાં હિન્દુ મંદિરોને સરકારી અંકુશમાંથી મુક્ત કરવા માટે કાયદો કરવાના છીએ આ હમણાંનું જ નિવેદન છે બાવીસ ડિસેમ્બર બે હજાર બાવીસનું ચૂંટણી આવી રહી છે ને અને એ મંદિર મંદિરોને મુક્ત કરવાની વાત એ કરી રહ્યા છે કાયદો બનાવીને તો ગુજરાતમાં કેમ નહીં ગુજરાતમાં તો એવો અનુભવ છે કે ગુજરાત સરકાર પાસે ભૂતકાળમાં એની તિજોરી ખાલી હોય અને કર્મચારીઓના પગાર જો ન ચૂકવાય એવા સંજોગો આવ્યા હોય તો અંબાજીના ટ્રસ્ટમાંથી એની આવક જે અંબાજીની આવક છે એ આવકમાંથી કર્મચારીઓના પગાર પણ ચૂકવાયા છે ભૂતકાળમાં આવું એ બન્યું છે એ પછી એ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ વખતે નહોતી એવું નહીં તમે જ્યારે શાસન કરો છો ત્યારે તમારી ભૂમિકા શું છે એ મહત્વનું છે ડૉક્ટર સુબ્રમણ્ય સ્વામી એમ કે છે કે તમિલનાડુમાં નાસ્તિક સરકાર છે તો પૂજારીઓની અપોઇન્ટમેન્ટ એ લોકો કારણ કે ડીએમકેને એમ કે ઈશ્વરમાં શ્રદ્ધા નથી મેં કહ્યું એમ કે સ્વાતંત્ર્યવીર સાવરકર નાસ્તિક હતા તો એ તમારા આરાધ્ય દેવ કેમ થઈ ગયા અરે આપણે છે ને ઉત્તરાખંડની વાત કરીએ તો ઉત્તરાખંડમાં ત્રિવેન્દ્રસિંહ રાવતે ડિસેમ્બર બે હજાર ઓગણીસ માં એક બિલ આણ્યું ઉત્તરાખંડ દેવસ્થાનમ મેનેજમેન્ટ બિલ અને હવે તો એ કાયદો થઈ ગયો એટલે એ ઉત્તરાખંડના કેદારનાથ ગંગોત્રી બદ્રીનાથ યમનોત્રી આ બધા છે ને મંદિરો એ સરકાર હસ્તક લેવાનો એ એમને છે ને પરવાનો મળી ગયો કોણે કર્યું ભારતીય જનતા પાર્ટીની સરકારે અને એ સરકાર જો ભારતીય જનતા પાર્ટીની હોય તો એનો વિરોધ નહીં ગુજરાતમાં આ બધા પ્રતિષ્ઠિત મંદિરો શ્રદ્ધાળુઓ જે કરોડોની આવક દર વર્ષે કે મહિને થાય છે એવા મંદિરો એ સરકાર હસ્તક છે ગુજરાતમાં મને આજ દિવસ સુધી એવો ખ્યાલ નથી કે સંઘ પરિવારમાંથી અથવા માનનીય સરસંઘ ચાલકજી એવો આદેશ કર્યો હોય કે ગુજરાતમાં પણ મંદિરો હિન્દુ મંદિરોને સરકાર હસ્તકથી મુક્ત કરાશે વિજયાદશમીના એમના જે અભિભાષણ જે થાય છે જે આમ તો આરએસએસનું ડાયરેક્ટિવ ગણાય પંદર ઓક્ટોબર બે હજાર ને એકવીસ નાગપુરમાં જે સરસંઘ ચાલકજીએ જે ભાષણ કરેલું એમાં હિન્દુ મંદિરોનો અધિકાર એ હિન્દુ ધર્માવલંબીઓને હસ્તક જ રહેવો જોઈએ એવું કહ્યું હતું એમણે અને એના પછી ગુજરાતમાં તો આ સરકાર હસ્તકના મંદિરોને ઉની આંચ નહીં આવી ઉપરથી એ એમની આવકનો ઉપયોગ ક્યાં થાય છે એ આપણે ગોતવાની જરૂર છે અને પવિત્ર યાત્રાધામ બોર્ડ કરીને એક છે એની અંદર જે કંઈ બજેટ મંજૂર કરવામાં આવે છે જાણે કે સ્વચ્છતા માટે હમણાં છે ને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે છે ને કંઈક બજેટ ફાળવ્યા છે અરે મંદિરોની કરોડોની આવક છે અને તમે સરકાર હસ્તક લઈને બેઠા છો અને બીજી બાજુ સંઘ પરિવાર એમ કે છે સંઘ પરિવારની ભૂમિકા એ છે સરસંઘ ચાલકજી વિજયાદશમી દિવસે જે વાત કરે એ નીતિ ભારતીય જનતા પાર્ટી એ સંઘનું બચ્યું છે અને છતાં એ એને માનતું નથી બેવડા ધોરણો અહીંયા શરૂ થાય છે ઉત્તરાખંડમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ત્યાં મંદિરો સરકાર હસ્તક લેવામાં આવે નવા નવા મંદિરો સરકાર હસ્તક લેવામાં આવે તો એમાં કંઈ વાંધો નહીં પરંતુ દક્ષિણમાં જો દેવસ્થાનમ ડિપાર્ટમેન્ટ હોય ને સુપ્રીમ કોર્ટે એને માન્યતા આપેલી હોય બહુ વર્ષો પહેલાં પણ એ છે ને એની સામે અમે લડીશું કારણ કે ત્યાં બિન ભારતીય જનતા પાર્ટીની સરકારો છે ત્યાં જગનમોહન રેડ્ડીની સરકાર છે અને આંધ્રમાં ત્યાં સ્ટાલિનની સરકાર છે તમિલનાડુમાં ત્યાં વિજયની સરકાર છે કેરળમાં ત્યાંના મંદિરો એ મુક્ત કરાવવા જોઈએ સરકારથી ગુજરાતના નહીં આ વાત આપણે જ્યારે કરીએ છીએ ત્યારે અંતમાં મારે એક ઉલ્લેખ કરી લેવો છે મુંબઈનું એક બહુ જ આસ્થા સ્થાન છે સિદ્ધિ વિનાયક મંદિર પ્રભાદેવીનું અબ્દુલ રહેમાન અંતુલે અમે જ્યારે મુંબઈમાં હતા આમ તો સેવન્ટી સેવનથી પત્રકારત્વમાં અમે પ્રવેશ્યા અને અંતુલે એ ઓગણીસો એસીમાં જ્યારે ઇન્દિરા ગાંધી બાઉન્સ બેક થયા તમને ખ્યાલ હશે કે માર્ચ સિતોતેરમાં ઇન્દિરા ગાંધી પોતે પણ હારી ગયા હતા કોંગ્રેસે હારી ગઈ હતી અને મોરારજી દેસાઈની સરકાર બની હતી પણ એ સરકાર ત્રણ વર્ષમાં પણ ગુલ થઈ ગઈ અને ઓગણીસો એંસીમાં ઇન્દિરાજીની સરકાર આવી અને નવ રાજ્યોમાં કોંગ્રેસની સરકાર ભારે બહુમતીથી આવી એ વખતે સંજય ગાંધીના નિષ્ઠાવંત એવા અબ્દુલ રહેમાન અંતુલે બેરિસ્ટર અબ્દુલ રહેમાન અંતુલે એ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી થયા સ્વાભાવિક રીતે મરાઠાઓ એમને સ્વીકારે નહીં અને એ ગળમથલ ચાલી અને એકાદ વર્ષમાં જ એમણે જવું પડ્યું એ જુદી વાત છે પરંતુ એ વખતે સિદ્ધિ વિનાયક મંદિરના ચેરમેન તરીકે એનું બોર્ડ પાછું છે અને સરકાર નિયુક્ત કરે અત્યારે પણ એ જ વ્યવસ્થા છે અત્યારે ત્યાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેના એકનાથ શિંદે જૂથની સરકાર છે એ વખતે એસ દેસાઈ એમને ચેરમેન બનાવવામાં આવ્યા સિદ્ધિ વિનાયકના સરકારે એમની નિમણૂક કરી એસ દેસાઈની આ દેસાઈ તો ઘણા બધામાં હોય છે દેસાઈ એ જૈનમાં પણ હોય છે દેસાઈ એટલે રબારી પણ હોય છે દેસાઈ એટલે અનાવિલ પણ હોય છે દેસાઈ એટલે આંજણા પટેલ પણ હોય છે દેસાઈ એટલે સાવંતવાડીના રાજવી પણ હોય છે અને આ જે દેસાઈ હતા એ જ્યારે એમનું આખું નામ જ્યારે લોકોએ જાણ્યું તો એમનું નામ હતું અબ્દુલ સત્તાર દેસાઈ સિદ્ધિ વિનાયક જેવા હિન્દુ મંદિરના ચેરમેન તરીકે અબ્દુલ સત્તાર દેસાઈની નિયુક્તિ થઈ હતી અને લોકોએ જ્યારે જાણ્યું ત્યારે ભારે ઉહાપો થયો અને એ વખતે એમણે તાત્કાલિક રાજીનામું આપવું પડ્યું હતું આજે અમે જે વાત કરી એ તમને જો ગમી હોય આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો અને તર્ક અને તથ્યથી વિચારીને તમારા પ્રતિભાવો પણ અમને જરૂર મોકલશો તમને આ ગમશે લાઇક્સ પણ તમે કરી શકો છો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તત્કાળ સબસ્ક્રાઈબ કરશો namaskar